ગુજરાતમાં લગભગ દસકાઓ પછી આ દેખાયું. કોમી એકતા આ શબ્દ ઘણું કહી જાય છે. ગુજરાતમાં કોમી એકતાના ઘણા દાખલા આપણે જોયા છે. જ્યારે તહેવાર આવે ત્યારે આ કોમી એકતા ભાઈચારો આપણને દેખાય છે. પણ ક્યારેય એવું નથી જોયું કે કોઈ સમાજ કોઈની બહેન દીકરીઓને જ્યારે ન્યાય અપાવવાનો હોય ત્યારે મેદાને આવ્યું હોય. ગુજરાતમાં લગભગ દસકાઓ પછી આપણે આજે જોયું કે કોઈ ધર્મ બીજા ધર્મની દીકરીને ન્યાય અપાવવા મેદાને ઉતર્યું હોય. આજે કોમી એકતાનું એક અલગ જ ઉદાહરણ વડોદરા મુસ્લિમ સમાજે પૂરું પાડ્યું અને સાબિત કર્યું કે ગુનેગારનો કોઈ ધર્મ, સમાજ, જ્ઞાતિ, જાતિ નથી હોતી, તે ખાલી ગુનેગાર જ હોય છે. નમસ્કાર, નિર્ભય ન્યૂઝ સાથે હું છું રિદ્ધિ. વડોદરામાં હિન્દુ દીકરી સાથે મુસ્લિમ નરાધમોએ સામૂહિક દુષ્કર્મ આચર્યું. આ ઘટનાએ ફરી ગુજરાતને હચમચાવી નાખ્યું. જસદણના દુષ્કર્મની ઘટનાના પડઘા ગુજરાતમાં ઓછા પડ્યા હતા કે દાહોદ, સુરત, આણંદ, સુરેન્દ્રનગર, મહેસાણા અને હવે વડોદરામાં દીકરીઓને પીંખવામાં આવી. આ દીકરીઓને ન્યાય મળતા મળશે, પણ ગુનેગારોને સજા આપવાનું કામ હવે મુસ્લિમ સમાજે પોતાના હાથમાં લીધું હોય તેવું અહીંયા દેખાયું. વડોદરામાં જે સામૂહિક દુષ્કર્મની ઘટના બની તેને લઈ હવે મુસ્લિમ સમાજ દીકરીની ન્યાય માટે મેદાને આવ્યો છે. અને મુસ્લિમ સમાજે સાબિત કર્યું છે કે ગુનેગાર ગુનેગાર હોય છે, તે કોઈ ધર્મનો કે જાતિનો નથી હોતો. તેને સજા તો થવી જ જોઈએ. અને દુષ્કર્મ જેવા ગુનામાં તો ખાસ પોલીસે ધર્મ અને જાતિ જોયા વગર સજા કરવી જ જોઈએ. આવું હીન કૃત્ય કરનારાઓને જો ફાંસી જ થવી જોઈએ. અને આવા ગુનેગારો રાજનીતિથી હંમેશા ઉપર હોય છે, એટલે તેમને સજા તો મળવી જ જોઈએ. તો ભલે તે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા હોય તેને પણ સજા તો પોલીસે અને સરકારે કરવી જ જોઈએ. અને સરકારે ગુનાને સમજી ગંભીરતાને ધ્યાને લઈ સજા કરવાની છે. ધર્મ આધારિત સજા ક્યારેય ન થવી જોઈએ, પણ કાયદાના આધારે ગુનેગારને સજા કરવી જોઈએ. અને આવા નરાધમો કોની સાથે સંકળાયેલા છે તે જોયા વગર તેને સજા થવી જોઈએ. હર્ષભાઈ, તમે વડોદરામાં જો મુસ્લિમ સમાજના આધારે આ દુષ્કર્મી નરાધમોના ટાંટિયા તોડતા હો તો તમને પણ કહેવાનું કે આવા નરાધમોનો કોઈ ધર્મ નથી હોતો. જો તમારે ટાંટિયા તોડવા જ હોય તો દાહોદના આરએસએસ સાથે જોડાયેલા નરાધમ આચાર્યના તોડો, જસદણના ભાજપ સાથે જોડાયેલા નરાધમ પરેશ રાદડિયા, મધુ ટાઢાણીના ટાંટિયા તોડો. વડોદરામાં આ દુષ્કર્મ પહેલા જે બીજી દુષ્કર્મની ઘટના બની તે નરાધમ પણ ભાજપ સાથે જોડાયેલો હતો, એના પણ તમારે ટાંટિયા તો તોડવા જ જોઈએ. ધર્મના આધારે કોઈના ટાંટિયા તોડવા એ કેટલું યોગ્ય? હર્ષભાઈ, એકને ખોળ અને એકને ગોળ આ ક્યાંની નીતિ? ગુનેગારને તેના ગુનાથી ઓળખો, નહીં કે તેના ધર્મથી. આવું હિનકૃત્ય કરનારાઓ અમારા માટે તો નરાધમો જ છે, તમારા માટે એ શું હશે ખબર નથી. જો તમે પણ નિયમો બધા માટે અને કાયદો પણ બધા માટે એક સરખો બનાવો છો તો કોઈ તમને રાજીનામું પણ આપવાનું નહીં કે. દુષ્કર્મના આ ગુનેગારો રાજનીતિથી પર છે, તો વહલા દવલાની નીતિ છોડો અને બીજા દુષ્કર્મના આરોપીઓના પણ તમે ટાંટિયા તોડો તો તમને શાબાશી. અત્યારે તો આ શાબાશી વડોદરાના મુસ્લિમ સમાજને આપવાની છે, કારણ કે તેમણે પોતાનો સમાજ જોયા વગર, પોતાનો ધર્મ જોયા વગર હિન્દુ દીકરીને પોતાની દીકરી સમજી ન્યાય અપાવવા પોતાના જ ધર્મના અપરાધીઓને ફાંસીની સજાની માંગ કરી છે. આજ ક્યા કાર્યક્રમ ઓર ક્યા આજ મુદ્દે સે આપ આંદોલન? આજ મુસ્લિમ સમાજ કી તરફ સે જો દુષ્કર્મ કિયા થા થોડે દિનો પહેલે, એક બાળા કે ઉપર બળાત્કાર કિયા થા, उसके मामले में जो आरोपी है वो मुस्लिम है, उसके संदर्भ में हम लोगों को और मुस्लिम समाज को खूब दुख पहुंचा है. और उन आरोपियों को जिन्होंने समाज को बदनाम किया है उनको कड़क में कड़क सजा हो, फांसी की सजा हो. और दूसरी मांगनी ये है कि ये मुस्लिम कहला ही नहीं सकते जो शराब पीते हैं. तो हम आज प्रशासन से और राज्य से ये मांगनी करते हैं कि ये इस्लाम की कायदे के मुताबिक इसको सजा होनी चाहिए. जो संसार कहने में आता है सऊदी अरबिया में, सरकार अगर इसको हमको सौंपेगी तो हम मैदान में इसको आधा गाड़ कर पत्थरों से मारेंगे और इसकी इबरत लोग हासिल करेंगे. इसके साथ साथ जो हमारे दूसरे समाज के भाइयों को लागनी और ठेस पहुंची है उसके लिए आज हमने खुलकर मुस्लिम समाज ने
इनका विरोध किया है और इनको फांसी की सजा होनी चाहिए। वडोदरा शहर नी अंदर जे बायली विस्तार मा त्रण नराधमोए एक दीकरी ने ऊपर बलात्कार गुजार्यो छे, એ બળાત્કારની ઘટનાને વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ સખત શબ્દોમાં વખોડે છે અને સાથે સાથે હું કહેવા માંગીશ કે કોઈ પણ આરોપી ગુનેગારનો કોઈ ધર્મ હોતો નથી, કારણ કે વ્યક્તિ જ્યારે ધર્મથી ભટકે છે ત્યારે જ ખોટા કૃત્યોમાં અને ખોટી પ્રવૃત્તિઓમાં પડે છે અને તેવું જ આ એક ઉદાહરણ વડોદરા શહેરની અંદર એક ત્રણ નરાધમો એ જે બળાત્કાર ગુજાર્યો છે અને તેના કારણે જ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ રોડ ઉપર આવ્યો છે અને આ રોડ ઉપર આવીને વડોદરા શહેરના મુસ્લિમ સમાજ આ નરાધમોને વહેલામાં વહેલી તકે ફાંસી થાય તેવી માંગણી કરી રહ્યું છે અને તે માંગણીઓને લઈને આજે અમે લોકો રોડ ઉપર આવ્યા છે અને અમે દીકરીને વહેલામાં વહેલી તકે ન્યાય મળે તે અંગેની તમામ પ્રક્રિયાઓમાં દીકરીની સાથે છે, દીકરીના કુટુંબની સાથે છે તેવી અને એ દીકરીના કુટુંબને સાંત્વના આપવા માંગીએ છીએ। દીકરીના ભવિષ્યમાંની ચિંતા અમને પણ છે અને તેથી જ આ વડોદરા શહેરનો મુસ્લિમ સમાજ દીકરીને ન્યાય મળે તેની માંગણી કરી રહ્યું છે અને આ માંગણીના ભાગરૂપે આજે અમે લોકો રોડ ઉપર ઉતર્યા છે। આવું જો દરેક સમાજ સમજી જાય તો ગુજરાતની દીકરી કોઈ ધર્મની કે જાતિની ન હોય, તે આપણી જ દીકરી અને બહેન કહેવાય તો લાગે છે કે આવી ઘટનાઓ મહદઅંશે ઓછી થઈ જશે અને પછી કોઈ સમાજે આ રીતે ન્યાય માટે મેદાને નહીં આવવું પડે। હજુ પણ હિન્દુ સમાજ માટે તો આ શરમની જ વાત છે કે આપણી દીકરી સાથે આવું થયું છે તો આપણે પણ ન્યાય માટે મુહાર તો લગાવવી જ જોઈએ। દીકરી કોઈ પરિવારની નથી, એ આપણા સૌની છે, ખોટું થાય છે તો ન્યાય તો મળવો જ જોઈએ। આવા સમયે જાતિ જ્ઞાતિ ધર્મથી ઉપર આવી એક થઈ લડત કરવાની જરૂર છે। અમારા અહેવાલ વિશે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો, સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।